Jayanbhai Pandya, Advocate, Chairman, Vignan Jatha. Bharatna Sarve Jagrut Nagriko. Uaya Lokone Khas Babatwe Spashta ne Vat Karva Magu Chu. Ke Vignan Jatha Chela 31 Varshthi Kaam Kare Chhe. Ek Pan Dhak Nathi. Aaj Sudhi Koi Pan Gnati, Kom Vache, Koi Pan Bhedbhav, Kevo Pan Koi Koi Ek Dakhlo Aapi Saktu Nathi. Athva વિજ્ઞાન જાથા કે એની ટીમના કોઈ સદસ્ય ઉપર 100 રૂપિયા લીધાનો પણ એક આક્ષેપ કે એક હજી પુરાવો લોકોને મળ્યો નથી અને કોઈનું નામ પણ આ મળ્યું નથી નામ પણ કોઈ દર્શાવી શક્યું નથી અવી પારદર્શક સંસ્થા ચાલે છે આ સંસ્થાના તમને નિયમો કહી દઉં તો અમે ચમત્કારથી ચેતો કાર્યક્રમ કરીએ છીએ જેમાં અમારી ટીમ છે 7-8 વ્યક્તિઓની સાથે કોઈ પણ જગ્યાએ 2-3 કલાકની અંદર કાર્યક્રમો આપતા હોય છે ત્યારેનો કેમિકલ ખર્ચ આવવા જવાનો ખર્ચ ભોજન ખર્ચ આ બધું અમે જે તે વ્યક્તિ બોલાવનાર કે યજમાન બોલાવનાર વ્યક્તિ પાસેથી અમે લેતા હોઈએ છીએ અને અમને પ્રેમથી આ વિજ્ઞાન પ્રવૃત્તિના અનુલક્ષીને આપતા હોઈએ છીએ અને અમે એની રિસીપ્ટ પણ આપતા હોઈએ છીએ અમારો કાર્યક્રમ હોય છે 31 વર્ષથી ચાલે છે માત્ર ને માત્ર કોઈ વ્યક્તિ એમ કે ભાઈ કાર્યક્રમ કરી જાઓ જો જરૂરી ખર્ચ અમે બધા પાસેથી વસૂલીએ છીએ ત્યારે જ અમે 31 વર્ષ તો અમે એક ધારા અવિરત કામ કરી શકીએ છીએ અને મિશનથી કામ થાય છે બીજું અમારું અને ભારતના ખૂણે ખૂણે અત્યાર સુધીમાં અમે 10,000 ને 12 કાર્યક્રમ 14 બ્રાન્ચની મદદથી અમે કરી શક્યા છીએ તે આપ બધા જોઈ શકો છો બીજું કે પડદાબાસની કામગીરીની અંદર અમુક લોકો એવી વાત કરે છે કે વર્તમાન પત્રોમાં જાહેર ખબર આવે છે જ્યોતિષીઓની આવે છે તાંત્રિકોની આવે છે કોઈ ભોપાની આવે છે મુંજાવરની આવે છે ફકીરની આવે છે આવી બધી વાત કરવામાં આવે છે અમારી પાસે કાયદા અનુસાર ભોગ બનેલ વ્યક્તિ પીડિત વ્યક્તિ આવે તો એના માહિતીના આધારે અમે એની પર રેકોર્ડિંગ કરીએ છીએ ઓફિસની અંદર અને પીડિત વ્યક્તિને સાથે રાખી અને કોઈ પણ પડદાફાશ કરવામાં આવે છે અમે પડદાફાશ કરવા જતા હોઈએ છીએ ત્યારે અમારે જરૂરી સામેવાળો વ્યક્તિ કેટલો જોરદાર છે એના અનુસંધાને અમે 1 ગાડી 2 ગાડી 3 ગાડી અમે લઈ જતા હોઈએ છીએ આ બધો ખર્ચ સંસ્થાને પરવડે એમ નથી એટલા માટે અમે પીડિત વ્યક્તિ હોય કે કોઈ સમૂહ હોય કે એકસાથે જૂથ હોય એ અમને સગવડતા કરી આપે તો અમે અમે પડદાફાશ કરવા માટે જતા હોઈએ છીએ અમે કોઈ ચાર્જ લેતા નથી પરંતુ અમારો જે આવવા જવાનો ખર્ચો જમવાનો ખર્ચો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી આ બધો ખર્ચો પાર્ટી પાસેથી લેતા હોઈએ છીએ અમે કોઈ એક વ્યક્તિને નથી કહેતા પણ તમે સમૂહથી અમને બોલાવો તો પણ વાંધો નથી એટલે કોઈ ભેદભાવ નથી હોતો પરંતુ માત્ર સૂચન કરવાથી કે તમે વર્તમાન પત્રોમાં જ્યોતિષીઓને તમે કેમ પડદાફાશ કરતા નથી તો અમારો આ જવાબ છે કે એના માટે તમારે પોતે જ આગળ આવવું પડે માત્ર સૂચનથી કંઈ થતું નથી આપણને ભારતને આઝાદી મળી છે તો અનેકના પ્રાણના બલિદાન આપ્યા છે ત્યારે આઝાદી મળી છે કોઈ પણ કામગીરી કરીએ તો તમે પોતે પણ નિષ્ઠાથી આમાં જોડાય અને તમે પણ ભાગીદાર થઈ અને 2-5 વ્યક્તિના સમૂહ ભેગા થઈ ખર્ચ પરવડે એમ હોય તો એના ભોગ બનેલ સાથે રાખી અને અમે પડદાફાશ જરૂર કરશું એની ખાતરી આપું છું એમાં જરા પણ તમે શંકા રાખતા નહીં કારણ કે અમારું કામ છે પારદર્શક કામ છે અમારું આરપારનું કામ છે અને હિંમતનું કામ છે મારા વિજ્ઞાન જાથા ઉપર એટલે વ્યક્તિગત મારા ઉપર અત્યાર સુધીમાં મરણતોડ 4 હુમલા થઈ ગયા છે અને એ બધામાંથી પાર નીકળીને પણ અવિરત અત્યારે પણ કામ ચાલુ છે અને ખાસ કરીને સરકારનો અવિરત અમને ટેકો મળે છે એના કારણમાં કે અમે ભારતના બંધારણ સંવિધાન આર્ટિકલ 51A અન્વયે લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી કામ કરીએ છીએ આમ જોઈએ તો આ સરકારની કામગીરી છે પરંતુ આ એનજીઓ છે એ સતત કામ કરે છે એટલે અમે જે લોકોને થોડી ઘણી પણ શંકા છે પીડિત વ્યક્તિ તમે પોતે માની લો કે જ્યોતિષી પાસે જઈ પુરાવા એકઠા કરી અને જરૂર અમારી પાસે આવો અને અમારી પાસે આવી અને જે જરૂરી આધાર પુરાવા આપી અને અમે તમારી જે જરૂરી સહી સિક્કા લઈ અને અમે કાર્યવાહી 100% કરશું એની ખાતરી આપી છે હવે લોકોને સંશય દૂર થઈ ગયો છે બકરી ઈદના દિવસે તેમ કેમ કાર્યવાહી આ માટે સંસદની અંદર કાયદો ઘડાય અને એમાં પાબંદી આવે તો જ થઈ શકે છે એના માટે આપ સૌએ લોક ચળવળ ચડાવવી પડશે એટલે અમારો કોઈ ભેદભાવ નથી અને ખાસ કરીને માનતાના નામે ધાર્મિક સ્થળ ઉપર કોઈ પશુ બલિ કરે
તો એ વર્જિત છે અને કાયદામાં પ્રતિબંધ છે. એટલા માટે વિજ્ઞાન જાથા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરે છે. કોઈ પણ દેવી દેવતા કે કોઈ પણ ઈષ્ટ દેવ કે કોઈ પણ આવું કોઈ કહેતું જ નથી કે તમે બલિદાન આપો અને જીવનું નિર્દોષ પ્રાણી પક્ષીનું બલિદાન આપી અને તમે કોઈ સિદ્ધિ મેળવો. આવું આ બધી વાત બોગસ અને અવાસ્તવિક છે અને અતાર્કિક છે. એટલે હું જાગૃત લોકો તમામ નાગરિકોનો ટેકો ઈચ્છું છું કે આ પ્રશ્નો વારંવાર આવે છે. માત્ર ને માત્ર સંસદની અંદર કાયદો ઘડાય ત્યાર પછી જ શક્ય છે. ત્યાં સુધી તો આપણો કાયદો માનતાના નામે જે ઘડાણો છે એના અમે કાર્યવાહી અવિરત ચાલુ છે અને અભિયાન આખા દેશમાં ચાલુ છે. અમે વિજ્ઞાન જાથા છે એ કાર્યક્રમો આપે છે. તમે જોઈ શકો છો 31 વર્ષથી અમે કામગીરી કરીએ છીએ. નિષ્ઠાથી કામ અમારી ટીમ છે એ અમારા હાથપગ છે એ પણ એટલું જ સનિષ્ઠ કામગીરી કરે છે. અમારી જે મહિલાઓ છે ડબી તરીકે જાય છે જે જોખમી કામ કરે છે. આપ એકવાર તો આપને કોઈ પણ પરિચિતની મહિલા મોકલો અને ડબી તરીકે જાય એટલે કેટલું કામ જોખમી છે એ પણ આપને વાસ્તવિકનો ખ્યાલ આવે. છતાં પણ અમે જે મિશનને વરેલા છીએ એટલે અમારી ટીમ અમારા સદસ્યો બધા કામગીરી કરે છે અને મને કહેતા આનંદ થાય છે. અમે આ વર્ષે સદસ્ય નોંધણી કરી અને અધિવેશન બોલાવવાના છીએ. આ અધિવેશનમાં કોઈ પણ 16 વર્ષની ઉપરના વ્યક્તિ કોઈ પણ ઉંમરના હોય 75 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ હોય તે આમાં સદસ્યતા મેળવી શકે છે. એના કડક નિયમો છે અને આ નિયમમાં કોઈ વ્યક્તિ ચડતા રાખે અથવા એને કોઈ નેતા ગમતો ન હોય કે અથવા કોઈ પણ વ્યક્તિ સાથે એને રોષ હોય ચડતાવાળા વ્યક્તિ અથવા માની લો કે જાતિવાદમાં સંપૂર્ણ માનનાર વ્યક્તિને આ સંસ્થામાં ક્યારેય અમે પ્રવેશ આપતા નથી એ ખાસ નોંધ લેજો. એટલા માટે અનેક બીજી સંસ્થાઓ છે એમાં સભ્યપદ મેળવી લેવું. આ સંસ્થામાં તો ખુલ્લું મન હોય અને કોઈ પણ સારું વિચાર ગ્રહણ કરવા માટે કાયમ મન ખુલ્લું હોય. ખુલ્લા મનવાળા ઉદાર મતવાળા આ સંસ્થાની અંદર ના જાત કોમમાં ન માનનારા વ્યક્તિઓ આ સંસ્થામાં જોડાઈ શકે છે. અમે આવકારીએ છીએ. અમે ટૂંક સમયમાં ફેબ્રુઆરીમાં સદસ્ય નોંધણીની જાહેરાત કરવાના છીએ. એમાં કોઈ પણ મહિલા પુરુષ કે કોઈ પણ યુવાન દીકરી આ દીકરી આ સંસ્થાની અંદર જોડાઈ શકે છે. અમે આવકારીએ છીએ. અમારું અધિવેશન એક દિવસ માટે અમે શરૂઆતમાં રાજકોટ ખાતે અધિવેશન રાખ્યું છે એમાં તમે જોડાઈ શકો છો. અને કોઈ પણ વ્યક્તિ માની લો કે પુરાવા સાથે માત્ર બોલવાથી કે સૂચન કરવાથી કંઈ થતું નથી. માત્ર એમાં તમે પોતે હિસ્સેદાર બની અને તમે પુરાવા એકઠા કરી અને વિજ્ઞાન જાથા પાસે જરૂર આવો. અમને આનંદ થશે કે કોઈ હિંમતવાન વ્યક્તિ અમારી પાસે આવ્યા અને કોઈ પણ વ્યક્તિ હોય ચમરબંધીને પણ ખોટું કરતો હોય અને લોકોને ગુમરાહ કરતો ભરમાવતો હોય શારીરિક માનસિક આર્થિક શોષણ કરતું હોય ધર્મની આડમની અંદર ધાર્મિક કપડાની આડની અંદર કોઈ પણ વ્યક્તિ કરતો હોય એને અમે ખુલ્લા કરીએ છીએ. બધા સરખા નથી હોતા એટલા માટે અમે ખાસ કરીને ખરાઈ કર્યા બાદ જ અમે કાર્યવાહી કરી છીએ એવી હું લોકોને નમ્ર જાણ કરું છું. વિજ્ઞાન જાથા નાના મોટા સૌને આવકારે છે અને ભારતની પ્રગતિની અંદર ઉત્થાનની અંદર આપણે સૌ ભાગીદાર થાય એટલું કહી અને વિરમું છું. જય વિજ્ઞાન, જય ભારત.